નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાચારનો અભ્યાસ કરી રહ્યા છીએ જે હવે આજે પૂર્ણ થવા આવ્યું છે. આજે એનો લાસ્ટ ડે છે. આપણે સમાચાર કેવી રીતે દોરવાનો, સમાચાર એટલે શું, એના ફાયદા શું છે એ બધું આપણે જોઈ ગયા છીએ. હવે આપણને જાતે સમાચાર દોરતા શીખવાનું છે, તો આજે આપણે એ લાસ્ટ છે, તો વ્યવસ્થિત રીતે ધ્યાન આપીશું અને આપણને જે રકમ આપી હશે એ રકમ ઉપરથી આપણે અંદાજો લગાવવાનો કે આપણે કેટલું કેટલું માપ લઈ શકીએ કે જેનાથી આપણે બધા જ આલેખ વ્યવસ્થિત રીતે દોરી શકીએ છીએ. અને બીજો એક આલેખ છે, વર્તુળ આલેખ, એ આપણને એક દાખલો આપે છે, તો એ પણ આપણે જોઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે દાખલા નંબર 6 જોઈએ કે એક શાળાના પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોની વિગત નીચે મુજબ છે. એટલે કે સ્કૂલ છે એની લાઇબ્રેરીમાં કેટલાક પુસ્તકો છે એની આપણને માહિતી આપી છે, અને એના આધારે આલેખ તૈયાર કરો. આપણે આલેખ દોરવાનો છે અને એને લગતા કેટલાક પ્રશ્નો છે તો એ પણ જોવાના છે. તો વાંચીએ, વાર્તાના પુસ્તકો 450, ધાર્મિક પુસ્તકો 300, ગણિત વિજ્ઞાનના પુસ્તકો 550, સામાન્ય જ્ઞાનના પુસ્તકો 200 અને ભાષાના પુસ્તકો 350 છે. તો અહીંયા આપણે દેખીએ તો બહુ મોટી મોટી સંખ્યા આપેલી છે, પણ એક વસ્તુ આપણને કોમન દેખાય છે, શું? 50 50 50 એવું છે, અને પાછળ 0 0 છે. અને બીજું કે આપણે 50 50 લઈ અને દોરીએ તો આપણું આલેખ કમ્પ્લીટ દોરાઈ જશે. આપણને 5નો ગળ્યો આવડે જ છે, એની પાછળ આપણે 0 0 મૂકીશું અને વ્યવસ્થિત રીતે આપણો આલેખ થઈ જશે. તો દેખીએ તો પહેલાં ઊભી લાઈન દોરીશું અને પછી આડી લાઈન. તો દોરી દીધી. તો આડી લાઈન છે એના ઉપર શું આવશે? પુસ્તકોના નામ, કયા કયા પુસ્તકો છે. અને ઊભી લાઈન છે ત્યાં શું આવશે? પુસ્તકોની સંખ્યા. તો અહીં લખીશું પુસ્તકો કયા કયા છે એ, તો પુસ્તકો. અને જે ઊભી લાઈન છે ત્યાં લખીશું પુસ્તકોની સંખ્યા. તો સૌથી પહેલા તો આપણે શું મૂકી દઈશું? 0. હવે આપણને અહીંયા 5 5 વડે 5નો ગળ્યો આવડે જ છે, કે 5 9 45, 5 6 30, 11 5 55, 5 5 4 20, 5 7 35, અને પાછળ 0 0 લગાવી દેવાની. હવે 5ના ગળ્યાના આધાર ઉપર આ તૈયાર થઈ જાય છે, પણ અહીંયા આપણે પાછળ 0 લગાવીશું એટલે કેટલા લઈશું? 50. ક્યાં સુધી લઈશું? 555 આવે ત્યાં સુધી. તો અહીં લખતા જઈએ 50, પછી 5 2 10 એટલે 100, 5 3 15 એટલે 150, 5 4 20 એટલે 200, 5 5 25 એટલે 250, 5 6 30 એટલે 300, 5 7 35 એટલે 350, 5 8 40 એટલે 400, 5 9 45 એટલે 450, 5 7 50 એટલે 500, અને 11 5 55 એટલે 550. તો આ રીતે આપણે 5નો ગળ્યો બોલતા જઈશું અને એની પાછળ 0 0 એડ કરતા જઈશું, તો 50 50નો ગાળો આપણે લઈ શકીશું. હવે સૌથી પહેલાં આપણે 450 છે, તો જે આ દોરીશું એ 450 ઉપર એટલે અહીં આવશે. તો આ રીતે આપણે, અને આ આલેખ દોરવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીશું. 450 કયા પુસ્તકો છે? વાર્તાના પુસ્તકો. તો અહીં લખીશું વાર્તાના પુસ્તકો. આપણે ફૂટપટ્ટીની મદદથી દોરીશું અને બે આલેખ દોરી એની વચ્ચેની ગેપ સરખી હોવી જોઈએ. બીજું છે ધાર્મિક પુસ્તકો 300. તો 300 ક્યાં છે? અહીં. તો આપણે 300 કયા પુસ્તકો છે? ધાર્મિક. તો અહીંયા 300 અહીં લખી દઈશું ધાર્મિક પુસ્તકો. હવે આગળ છે ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો 555. તો સૌથી લાસ્ટમાં છે 555, તો એના આધાર ઉપર અહીંયા દોરી દઈશું 555, સોરી 50. કયું છે? ગણિત અને વિજ્ઞાનના. તો ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો. પછી આગળ છે સામાન્ય જ્ઞાનના પુસ્તકો 200. તો આપણને એ 200 આપેલા છે, તો એ 200ના આધાર ઉપર આપણે દોરીશું 200. કયું છે? સામાન્ય જ્ઞાનના પુસ્તકો. અને લાસ્ટમાં છે ભાષાના પુસ્તકો 350. તો જે 350 છે એ દોરીશું, આ 350 અહીં છે, તો અહીંયા દોરીશું 350 ભાષાના પુસ્તકો.
તો આ રીતે આપણને અહીંયા 50-50 નો ગાળો આપેલો છે, એટલે 5 નો ઘડિયો લઈ અને આપણે 5ના ઘડિયાની મદદથી અહીંયા લખી દઈશું કે 5 છે, તો એની પાછળ શૂન શૂન ઉમેરી અને એ લખી દઈશું, અને પછી જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યાના આધારે આપણે સ્માર્ટ ચાર્ટ દોરીશું. આ યાદ રાખીશું, આપણે ફૂટપટ્ટીની મદદથી દોરીશું, અને બીજું કે આ બે જે આલેખ દોરીશું, સ્તંભ, એ બંને વચ્ચેનું અંતર કેવું રાખીશું, હંમેશા સરખું. તો આ રીતે આપણો આલેખ જે છે એ દોરીને તૈયાર થઈ ગયો છે. હવે એને લગતા પ્રશ્નોના જવાબ છે એ જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, પુસ્તકાલયમાં કયા પુસ્તકો સૌથી વધુ છે? તો આપણને અહીંયા આલેખ પરથી ખબર પડે છે કે સૌથી ઊંચો આલેખ કોનો છે, આ ગણિત અને વિજ્ઞાન. તો સૌથી વધારે કયા પુસ્તકો છે? ગણિત અને વિજ્ઞાનના. તો એ લખીશું ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો વધારે છે. હવે આપણને આગળનો પ્રશ્ન છે, પુસ્તકાલયમાં કયા પુસ્તકો સૌથી ઓછા છે? તો સૌથી નાનું આપણે દેખીએ તો કયું દેખાય છે? સામાન્ય જ્ઞાન. કેટલા છે? 200. તો એ લખીશું સામાન્ય જ્ઞાનના પુસ્તકો સૌથી ઓછા છે. આગળ, ભાષાના પુસ્તકો કરતા ધાર્મિક પુસ્તકોની સંખ્યા કેટલી ઓછી છે? મિત્રો, આ ફરીથી યાદ કરીએ, કોઈ પણ બે ની સરખામણી આપી હોય, કેટલા વધારે છે કેટલા ઓછા છે, ત્યારે હંમેશા બાદબાકી કરીશું. આ ખાસ યાદ રાખીશું, અહીં બે પુસ્તકો છે, ધાર્મિક અને ભાષાના પુસ્તકો, બંનેની સરખામણી છે અને કેટલા ઓછા છે તો બાદબાકી. તો ભાષાના અને ધાર્મિક પુસ્તકો, તો ધાર્મિક પુસ્તકો 300 છે અને ભાષાના વધારે છે, તો 350 છે ભાષાના પુસ્તકો અને માઇનસ ધાર્મિક પુસ્તકો છે 300. 300 ધાર્મિક પુસ્તકો. તો કેટલા આવશે? 50 પુસ્તકો ઓછા છે. હવે આગળ, વાર્તાના પુસ્તકો કરતા ગણિત વિજ્ઞાનના પુસ્તકોની સંખ્યા કેટલી વધારે છે? અહીં પણ બે જણની સરખામણી, કેટલી વધારે? બાદબાકી કરીશું વાર્તાના અને ગણિત વિજ્ઞાનના. તો સૌથી વધારે ગણિત વિજ્ઞાન છે, 550. ગણિત વિજ્ઞાનના પુસ્તકો અને બીજું છે વાર્તાના, વાર્તાના કેટલા છે? 450. તો માઇનસ 450 વાર્તાના પુસ્તકો. તો બંનેની બાદબાકી કરીશું, 0, 5 માંથી 5 જાય 0 અને 5 માંથી 4 જાય 1, એટલે 100 પુસ્તકો વધારે હશે. હવે આગળ, પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? તો બધાનો આપણે સરવાળો કરીશું. તો 0 0 0 0 0, તો 0 માં 0 એડ કરે તો 0, 5 માં 0 ઉમેરે 5, 5 માં 5 ઉમેરે 10, 10 માં 0 ઉમેરે 10, 10 માં 5 ઉમેરે 15, 15 નો 5 ને વધી 1, તો 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 3 18. તો કુલ કેટલા પુસ્તકો છે? 1850 કુલ પુસ્તકો છે. તો મિત્રો, આ રીતે આપણને સ્માર્ટ ચાર્ટ કેવી રીતે દોરવાનો એ આવડવી ખબર હોવી જોઈએ, કેટલું માપ લેવાનું છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનથી રકમ વાંચીએ તો આપણને સમજ આવી જશે કે કેટલું કેટલું માપ લઈશું તો આપણો આલેખ વ્યવસ્થિત રીતે તૈયાર થશે, અને એને લગતા પ્રશ્નોના જવાબ તો એકદમ ઇઝી જ છે. ખાલી આપણે એ આ બે પ્રશ્નો છે એમાં ધ્યાન રાખવાનું રહેશે કે બે જણની સરખામણી હોય, આના કરતાં કેટલું વધારે છે, આના કરતાં કેટલું ઓછું છે, ત્યારે હંમેશા બાદબાકી કરીશું. આ ખાસ યાદ રાખશું, કારણ કે અડધા લોકો શું કરે છે, કેટલી વધારે છે તો સરવાળો કરે છે, સરવાળો કરવાનો નહીં. બે જણની સરખામણી કેટલી વધારે કેટલી ઓછી, તો હંમેશા બાદબાકી કરીશું. હવે મિત્રો, આપણે આગળનો જે વર્તુળ આલેખ છે એ જોઈશું. તો મિત્રો, આપણે જે આગળ આલેખ જોયા એમાં જુદા જુદા પ્રકાર હતા, એમાંથી આજે જે છેલ્લો પ્રકાર છે વર્તુળ આલેખ એ જોઈશું. વર્તુળ આલેખ આપણને આપી દીધો છે કે નીચે આપેલ રોહણની દિનચર્યાના વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબો. વર્તુળ એટલે વર્તુળ દોરેલું હશે અને એના કેટલાક ભાગ પાડેલા હશે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ પૂરવાના છે. તો અહીં દેખીએ તો વર્તુળ છે એના ટોટલ કેટલા ભાગ કરે છે? 4, અને એ ચારે ચાર ભાગ કેવા છે? સરખા. તો આપણને ખબર છે
પહેલા લખી દઈશું અહીંયા બધાના કેટલા કેટલા ભાગ છે. શાળા, અન્ય પ્રવૃત્તિ, અભ્યાસ અને ઊંઘવામાં કેટલો કેટલો ટાઈમ પસાર કરે છે એ લખી દઈશું. તો આપણને એવું આગળના જે ચેપ્ટર હતા એમાં અભ્યાસ કરી જ ગયા છીએ કે ટોટલ કેટલા ભાગ કર્યા છે, 1 2 3 4, જેટલા પણ ભાગ કર્યા હોય એ હંમેશા આપણે ક્યાં લખીએ છીએ, છેદમાં, એટલે કે નીચે. તો કુલ 4 ભાગ છે, કુલ 4 ભાગ છે, કુલ 4 ભાગ છે અને કુલ 4 ભાગ છે. એમાં શાળામાં 4માંથી કેટલામો ભાગ શાળામાં પસાર કરે છે, 1, તો એ લખીશું 1/4. અન્ય પ્રવૃત્તિમાં પણ એક જ ભાગ છે એટલે 1/4. અભ્યાસમાં પણ 1 ભાગ છે એટલે 1/4. અને ઊંઘવામાં પણ 1 છે એટલે 1/4. એટલે ટોટલ 4 ભાગ છે, એમાંથી 1 ભાગમાં શાળામાં છે, 1 ભાગ અન્ય પ્રવૃત્તિમાં, 1 ભાગ અભ્યાસમાં અને 1 ભાગ ઊંઘવામાં. તો એ બધાનું આપણે લખી દીધું. હવે પ્રશ્નનો જવાબ જોઈએ કે રોહન દિવસનો કેટલામો ભાગ ઊંઘવામાં પસાર કરે છે. તો આપણે જ આપણે જોયું કે ઊંઘવામાં કેટલું છે, 1/4 એટલે 1/4. તો એની અંદર આ વિકલ્પ આપેલો છે, 1/4, એ લખી દઉં છું. 1/4 ભાગ શાળામાં ઊંઘવામાં પસાર કરે છે. આગળ, રોહન દિવસનો કેટલામો ભાગ શાળામાં અને અભ્યાસ કરવામાં પસાર કરે છે. હવે શાળા અને અભ્યાસ એ બંને ભેગા, તો અહીં જોઈએ શાળા અને અભ્યાસ, તો આખું જે છે એના કેટલા ભાગ છે, 2 ભાગ. તો ટોટલ અહીં લખીએ કે ટોટલ 4 ભાગ છે, એમાંથી કેટલા ભાગ અને પસાર કરે છે, અડધો. આ અડધો છે ને, તો અડધાને અહીંયા 4માંથી 2 ભાગ લેવાના એટલે અડધો, એટલે 1/2. તો અહીં આપેલું છે કે એ રોહન દિવસનો કેટલામો ભાગ શાળામાં અને અભ્યાસ કરવામાં પસંદ કરે છે, તો અડધો ભાગ. આખું છે એના અડધા થઈ ગયા ને, અહીંથી દેખીએ તો 4 ભાગ છે, એમાંથી 2 ભાગ અહીં છે, 2 ભાગ અહીં, એટલે અડધો. અડધાને શું દર્શાવીએ, 1/2. આગળ, રોહન અન્ય પ્રવૃત્તિમાં દિવસનો કેટલામો ભાગ પસાર કરે છે. તો અન્ય પ્રવૃત્તિમાં કેટલામો છે, 1/4, તો 1/4 ઉપર ટીક કરીશું અને લખીશું 1/4. આગળ, રોહન દિવસનો કેટલામો ભાગ ઊંઘવામાં અને અન્ય પ્રવૃત્તિમાં પસાર કરે છે. હવે અહીં પણ 2 છે, ઊંઘ અને અન્ય પ્રવૃત્તિ, તો ઊંઘવામાં કેટલો છે, 1/4, અને અન્ય પ્રવૃત્તિમાં કેટલો છે, 1/4, એટલે કેટલો ભાગ છે, સોરી, 1/4 એટલે 2/4, 2/4 એટલે અડધો. તો અન્ય પ્રવૃત્તિમાં કેટલો પસાર કરે છે, બંનેમાં મળીને અડધો. અહીં દેખે ઊંઘવામાં અને અન્ય પ્રવૃત્તિમાં તો અડધો આખો છે, એટલે અડધો ભાગ પસાર કરે છે. તો મિત્રો, આ રીતે આપણે સ્માર્ટ ચાર્ટ કેવી રીતે દોરી શકાય, સ્માર્ટ ચાર્ટ આપણને દોરીને આપેલો હોય એના ઉપરથી પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકાય, અને વર્તુળ આલેખ આપેલો હોય તો એના આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો એ આપણે અહીંયા જોઈ ગયા છે. અને આપણું જે સ્માર્ટ ચાર્ટ નામનું ચેપ્ટર છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જો કોઈ બી વસ્તુ ના સમજ પડે તો પૂછી શકે છે. અને હવે આપણે આવતીકાલથી ધોરણ 5નો અભ્યાસ શરૂ કરીશું. તો બધા મિત્રો વ્યવસ્થિત રીતે ધોરણ 5માં અભ્યાસ કરીશું, અને ધોરણ 4 છે એનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જેવું કશું સમજ ના પડે તો આપણે પૂછી શકીએ છીએ. નમસ્તે.